નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલ. તો હાલમાં ગુજરાત સરકાર દ્વારા એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કયું? તો કે GCAS, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. તો આ પોર્ટલનો ઉપયોગ શું છે? તો કે જે પણ વિદ્યાર્થી હાલમાં એટલે કે 2024 ની અંદર 12માની એક્ઝામ આપેલી છે અને હવે એનું રિઝલ્ટ આવશે, તો રિઝલ્ટ આવ્યા પછી આપણે અલગ અલગ કોલેજમાં એડમિશન લેવાનું થતું હોય છે, અથવા તમે આ વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કરો અને પછી તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી ની અંદર એડમિશન લેવાનું થતું હોય, અથવા કોઈ વિદ્યાર્થીને PhD ની અંદર એડમિશન લેવાનું થતું હોય. તો આની પહેલા આપણે જે પણ યુનિવર્સિટી ની અંદર જેટલી પણ કોલેજો આવે છે એની અંદર એડમિશન લેવાનું થતું હોય, એ બધા માટે આપણે અલગ અલગ ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ હવે એ બધાનું કમ્બાઈન કરીને ગુજરાત સરકાર દ્વારા આ GCAS પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જેના થકી આપણે ગુજરાતની જે મેઇન 15 યુનિવર્સિટી છે એની અંદર જેટલી પણ કોલેજ આવે છે, 2024 ની અંદર તમારે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન એની અંદર એડમિશન લેવું હોય, તો ફક્ત તમારે આ પોર્ટલ થકી તે એપ્લાય કરવાનું થશે. ઓફલાઈન જે આપણે એપ્લાય કરવાનું થતું હતું હવે બંધ થઈ ગયું છે. તો આજે આપણે વિડીયો ની અંદર જાણકારી મેળવી લઈએ કે આ જે પોર્ટલ છે એની અંદર આપણું રજીસ્ટ્રેશન એટલે કે એકાઉન્ટ કઈ રીતે બનાવવું, કેમ કે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે તમારે એપ્લાય કરવાનું થાય ત્યારે આની અંદર રજીસ્ટ્રેશન હશે, તો તમે ફટાફટ એપ્લાય કરી શકશો. હાલ ફક્ત આપણે આની અંદર રજીસ્ટ્રેશન એટલે કે એકાઉન્ટ જ બનાવવાનું છે, યુનિવર્સિટી કે કોલેજ કે કોર્સ અત્યારે પસંદ કરવાનો નથી, કેમ કે હજી 12માનું રિઝલ્ટ નથી આવ્યું. જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે આ ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થઈ જશે, ત્યારે આપણે એના વિશે અલગથી એક વિડીયો બનાવશું કે કઈ રીતે આમાં ચોઇસ ફિલિંગ તમારે કરવું. એટલે તમે જો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર વિડીયો તમને સમયસર મળતા રહે. તો ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન થાય કે સર આની અંદર કઈ કઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, તો જો લિસ્ટ આપેલું છે એ આપણે જોઈ લેવી. તો જો એમાં પહેલું છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, પછી ચિલ્ડ્રન યુનિવર્સિટી, પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, પછી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એટલે કે GTU, પછી ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, પછી ગાંધીગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, પછી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, પછી સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, પછી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, આ ટોટલ 15 યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ થાય છે. અને હાજરલી યુનિવર્સિટીની અંદર જેટલી પણ કોલેજ આવતી હોય એ બધાનો આની અંદર સમાવેશ થાય છે. તો આ બધી યુનિવર્સિટીની અંદર જે પણ કોલેજો આવે છે એની અંદર આપણે આ પોર્ટલ થકી એપ્લાય કરી શકશું. તો ઘણા વિદ્યાર્થીઓ બાર સાયન્સ કરેલું છે તો એનો એવો ક્વેશ્ચન થાય કે સર શું હવે અમારે એન્જિનિયરિંગ કે મેડિકલની અંદર એડમિશન લેવું હોય તો શું અમારે આમાંથી એપ્લાય કરવાનું? જો એન્જિનિયરિંગના એડમિશન અને મેડિકલના એડમિશન લેવા માટે અલગ અલગ પોર્ટલ બનાવેલા છે, તો તમારે એની અંદર તે એપ્લાય કરવાનું થશે. પરંતુ આની અંદર મોસ્ટલી જે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એને ત્યાંની અંદર એપ્લાય કરવાનું થશે. તો આપણે આ જે GCAS પોર્ટલ છે એના વિશે આપણે બધી માહિતી મેળવી લીધી, હવે આપણે આનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે જોઈ લેવી. તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં GCAS ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. પહેલી તે સાઇટ આવી જશે GCAS, તો એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે. અને આ જે પોર્ટલ છે એમાં બધી માહિતી ઇંગ્લિશમાં લખેલી છે, તો તમારે ગુજરાતીમાં બધી માહિતી જોતી હોય તો તમારે લેંગ્વેજ પણ ચેન્જ કરી શકો છો. જો ગુજરાતીમાં કરશો તો આ પોર્ટલની અંદર બધી માહિતી ગુજરાતીમાં લખેલી આવી જશે. હવે આપણે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવા માટે આ એક ઓપ્શન આપેલો છે કે એપ્લાય નાવનો, એની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એની અંદર આપણે અમુક બેઝિક માહિતી નાખવાની થશે. એમાં પહેલું છે કે અભ્યાસનો પ્રકાર એટલે કે આપણે એની અંદર એડમિશન લેવાનું થાય છે, એટલે કે અંડર ગ્રેજ્યુએશન કોર્સ એટલે કે આપણે ગ્રેજ્યુએશન એટલે કે BA છે, BCOM છે એની અંદર એડમિશન લેવાનું થાય છે, તો આપણે આ સિલેક્ટ કરવાનું. પછી તમે ગ્રેજ્યુએશન પૂરું કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી કરીને થતી હોય અથવા BEd કરવાનું થતું હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે. અને PhD ને લગતા કોર્સ હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું રહેશે. પછી આપણે 12 પછી એડમિશન લેવાનું થતું હોય તો આપણે અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરી લેશું. પછી આ છે અરજદારનું નામ, તો આપણું જે નામ હોય એ આપણે આખું એન્ટર કરી દેવાનું. અને નામ છે એ કઈ રીતે એન્ટર કરવાનું? તો કે જો 12માની માર્કશીટની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે સેમ ટુ સેમ તમારે એન્ટર કરી દેવાનું. તો એવો ક્વેશ્ચન થાય કે હજી 12માનું રિઝલ્ટ તો નથી આવ્યું, તો જે તમારે 12માની હોલ ટિકિટની અંદર જે રીતે નામ લખેલું હોય એવી જ રીતે તમારે સેમ એન્ટર કરી દેવાનું. અને નામની આગળ મિસ્ટર કે મિસિસ કે એવું કઈ લગાડવાનું નથી, ફક્ત આપણે નામ જ તે લખવાનું રહેશે. નામમાં આપણે સરનેમ, ફર્સ્ટ નેમ અને મિડલ નેમ ત્રણે વસ્તુ નાખવાની રહેશે. પછી આવે છે જન્મ તારીખ, તો આપણે જે પણ જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ હોય એ આપણે એન્ટર કરી દેવાની. પછી છે કેટેગરી, તો તમારે જે પણ કેટેગરી લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી જેન્ડર એટલે કે જાતિ, તમારે જે પણ લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી ઈમેલ આઈડી એટલે કે તમારે જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર એટલે કે તમારો જે 10 અકડાનો મોબાઈલ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એ વખતે એન્ટર કરવો જે શરૂ હોય, કેમ કે ફ્યુચરમાં એડમિશન લગતી માહિતી તમને મોબાઈલ દ્વારા અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. બધી માહિતી ભરાઈ જાય પછી આપણે ગેટ OTP એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આપણા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંનેમાં OTP આવી જશે. એ બંને OTP આપણે આની અંદર એન્ટર કરવાના થશે. મોબાઈલનો OTP હોય આપણે આ બોક્સની અંદર અને ઈમેલનો OTP હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને પછી આ જે કેપ્ચા બતાવે છે આ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ લખેલું આવી જશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનો પેજ આવી જશે. અને જો આ રીતનો પેજ ન આવે તો હોમ પેજ ઉપર જઈને ઓલરેડી રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ આવી જશે. તો આપણે યુઝર નેમ અને પાસવર્ડની અંદર એન્ટર શું કરવાનું? તો જો આપણે એકાઉન્ટ બનાવ્યું એટલે આપણા મોબાઈલ અને ઈમેલ આઈડી ની અંદર એક આપણને યુઝર નેમ અને પાસવર્ડ સેન્ડ કરી દેવામાં આવ્યું હશે. એ પાસવર્ડ અને યુઝર નેમ આપણે આ બંને જગ્યાએ
एंटर कर देवानो अने पछी आ जे कैप्चा बताई छे एंटर करीने साइन इन एनी ऊपर क्लिक कर देवानी एटले आ रीतनो पेज ओपन थई जशे। अहीं आपणे ज्यारे रजिस्ट्रेशन करती वखते जे पण डिटेल નાખેલી છે બધી લખેલી આવી જશે, પરંતુ હજી આપણે બેઝિક ડિટેલ અમુક નાખવાની થશે તો એ બધા માટે આપણે જે પ્રોફાઇલનો ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ આવી જશે। હવે આની અંદર આપણે જે રજિસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ નાખી હોય એની સિવાયની જે પણ નાખવાની થતી હોય એ કઈ રીતે માહિતી એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી। તો એમાં છે ફાધર નેમ એટલે કે આપણા પપ્પાનું નામ જે પણ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર રાખવું કરી દેવાનું। પછી જે મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ જે હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી પેરેન્ટ્સ મોબાઈલ નંબર એટલે કે આપણા પપ્પાનો નંબર જે હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી આ છે નંબર ઓફ સિબ્લિંગ્સ એટલે કે આપણા ભાઈ બહેન કેટલા છે એની આપણે અહીં આંકડો નાખવાનો થશે, જેટલા પણ હોય તમારે એન્ટર કરી દેવાના। પછી કેટેગરી આપણે પહેલા સિલેક્ટ કરેલી છે એ અહીં લખેલી આવી જશે। પછી આવી છે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એટલે કે તમે જો ઈડબ્લ્યુએસ એસીબીસી એસસી કે એસટી સિલેક્ટ કરેલું હશે તો એનું તમે જે કાસ્ટ સર્ટિફિકેટ કાઢેલું હોય તારીખ તમારે આ બોક્સ ની એન્ટર કરી દેવાની। પછી એ જે કાસ્ટ સર્ટિફિકેટ હોય તમારે અપલોડ કરવાનું થશે। કઈ રીતે અપલોડ કરવાનું તો કે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પીડ્યું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી આ જે અપલોડ નો એરો આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે એ અપલોડ થઈ જશે। પછી નોન ક્રિમિનલિયર એટલે કે જો તમે ઓબીસી માં આવતો હોય તો તમારે આ લાગુ પડશે, બાકી જનરલ ઈડબ્લ્યુએસ એસસી એસટી ને આ નોન ક્રિમિનલિયર લાગુ નહીં પડે। હવે જો તમે ઓબીસી માં આવતા હો તો તમારે નોન ક્રિમિનલિયર ક્યારે કાઢેલું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની અને નોન ક્રિમિનલિયર છે એ પણ અહીં અપલોડ કરવાનું થશે। એ પણ ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પીડ્યું હોય સિલેક્ટ કરીને આ જે એરો બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે। પછી જેન્ડર આપણે પહેલા સિલેક્ટ કરેલું છે। પછી આવી છે ડિસેબિલિટી એટલે કે તમે શું ફિઝિકલ હેન્ડીકેપ છો જો તો તમારે આ ટિક કરી લેવાનું, અથવા વિઝ્યુઅલ હેન્ડીકેપ એટલે કે જે અંધ વિદ્યાર્થી હોય એને આ સિલેક્ટ કરવાનું રહેશે અને જો કઈ લાગુ ન પડતું હોય તો તમારે નોન ઉપર ટિક કરી દેવાનું। પછી છે નેશનાલિટી એટલે કે ઇન્ડિયન છો ફોરેનર, મોસ્ટલી બધાને ઇન્ડિયન જ તે આવશે। પછી લોકાલિટી એટલે કે તમે અર્બન એટલે કે સિટીમાં રહ્યો છો કે રૂરલ એટલે કે ગામડે રહ્યો છો, તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી રિલીજન એટલે કે તમારો ધર્મ શું છે તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી તમે શું માઇનોરિટીમાં આવો છો, જો આવતા હોય તો તમારે આની ઉપર ટિક કરી દેવાની અને ન આવતા હોય તો આની ઉપર કઈ ટિક કરવાની તમારે નથી। પછી આધાર નંબર એટલે કે આપણો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ આપણે આ બોક્સ ને એન્ટર કરી દેવાનો। પછી આવી છે નેમ એઝ પર આધાર એટલે કે આધાર કાર્ડ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું। પછી આ એક છે એબીસી આઈડી એટલે જો તમારે આગળ એબીસી આઈડી હોય તેનો નંબર એન્ટર કરી દેવાનો। પછી છે યુડાયસ નંબર, જો તમારે આગળ યુડાયસ નંબર હોય તો તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને આ જો આ બંને વસ્તુ તમારે આગળ ન હોય તો નહીં નાખો તો પણ ચાલશે। પછી થોડાક નીચે આવી એવી પછી આવી છે પ્રેઝન્ટ એડ્રેસ ડિટેલ એટલે કે આપણું હાલનું સરનામું જે હોય એની માહિતી નાખવાની થશે, તો આપણું જે પણ હાલનું સરનામું હોય આપણે બોક્સ ની અંદર આખું એન્ટર કરી દેવાનું। પછી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, પછી આપણો એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું, પછી આપણો તાલુકો જે લાગુ પડતો એ સિલેક્ટ કરી લેવાનું અને આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું। પછી આવી છે પરમિનન્ટ એડ્રેસ ડિટેલ એટલે કે કાયમી સરનામું, જો હાલનું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમારે કાયમી સરનામું જે હોય એ તમારે આખું એન્ટર કરી દેવાનું અને જો બંને સેમ જ હોય તો આની ઉપર ક્લિક કરશો તો જે હાલનું સરનામું હશે એ તે ઓટોમેટિક લખેલું આવી જશે। હવે એટલું થઈ જાય પછી અહીંયા ઉપર જમણી બાજુ આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો થશે। ફોટો અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું હોય આપણે સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની અને આપણે જે ફોટો અપલોડ કરવી એ આપણે જેપીજી જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં તે અપલોડ કરવાનો થશે અને એની સાઇઝ આપણે 50 KB થી નીચે રાખવાની। પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે તો એ અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું હોય સિલેક્ટ કરી લેવાની અને એ પણ આપણે જેપીજી જેપીજી અને પીએનજી ફોર્મેટમાં અને 50 KB થી નીચે એની સાઇઝ રાખવાની અને સિલેક્ટ કરીને પછી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારે સિગ્નેચર પર અપલોડ થઈ જશે। તો બધી માહિતી આપણે એકવાર વેરીફાઈ કરી લેવાની, જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની। હવે પ્રોફાઇલ અપડેટ થઈ જાય એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે। હવે હાલ આપણું આયા કામ પૂરું થઈ જાય છે, જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આગળની ચોઇસ ફિલિંગ કે પ્રોસેસ નહીં થાય। જેવું તમારું 12મું રિઝલ્ટ આવશે એટલે તરત તમારે જે પણ યુનિવર્સિટી અને જે પણ કોલેજમાં અને જે પણ કોર્સની અંદર એડમિશન લેવું હોય એ બધાનું ચોઇસ ફિલિંગમાં આ ઓપ્શન આવી જશે જ્યારે પણ રિઝલ્ટ આવે અને આ ચોઇસ ફિલિંગ શરૂ થાય એટલે એના વિશે આપણે આખો વિડીયો અલગથી બનાવી દઈશું અને અહીંયા અલગ અલગ મેનુ પણ આપેલા છે, જ્યારે એડમિશન લેવાનું થાય ત્યારે અહીંયા બધી માહિતી લખેલી આવી જશે। તો આ ત્રી સંપૂર્ણ માહિતી કે જે GCAS પોર્ટલ છે એની અંદર આપણે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા કઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% એનો આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો જેથી તેના પોર્ટલ ઉપર અકાઉન્ટ બનાવવા માટે કઈ તકલીફ ન પડે। અને આપણી ચેનલમાં જો તમે નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર બધા વિડીયો તમને સમયસર મળતા રહે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં આપણી ચેનલ છે એમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો। તો આજ માટે બસ એટલું, તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય હિન્દ।